चूंटणी पूर्वे राजकोट स्टेट मॉनिटरिंग सेल नी मोटी कार्यवाही। स्टेट मॉनिटरिंग सेल ना जवानोए मालविया नगर विस्तार में दरोड़ा पाड़ी ने हार्दिक सोलंकी उर्फे हार्दिक कवि ने झड़पी पाड़वामां आव्यो छे। स्थानिक महिलाओं हार्दिक सोलंकी की तरफेण में पुलिस स्टेशन में घेराबू कर्यो अने पुलिस हप्ता लेती होवानो आरोप लगाव्यो। सचिन गोडाउन में 1.36 करोड़ सरकारी अनाज बारोबार वखी करवानुं अनुमान कावतरुए सामे आव्युं छे, जेने लईने आकांक्षा अने रत्नाशा नामनी बे व्यक्तिओनी अटकायत करवामां आवी छे। साथे समग्र घटनानी तपास सूरत क्राइम ब्रांचने सौंपाई छे अने आ मुद्दे हजी मोटू कौभांड बहार आवे तेवी शक्यता पण जणाई रही छे। गुजरात आखू चूंटणीना रंगमां रंगाई गयुं छे, त्યારે લગ્નમાં પણ હવે ચૂંટણીના રંગ જોવા મળી રહ્યા છે। કન્યાદાનની સાથે મતદાનનો પણ સંકલ્પ લેવડાવ્યો। ગુજરાતમાં જોરશોરથી ચૂંટણીનો પ્રચાર થઈ રહ્યો છે। ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે। ગામે ગામ શહેર શહેર એક એક શેરી ચૂંટણીના રંગમાં રંગાઈ ગઈ છે। ચૂંટણીની સાથે સાથે લગ્નની મોસમ પણ ખીલી ઉઠી છે। લગ્નમાં પણ હવે ચૂંટણીના રંગ જોવા મળી રહ્યા છે। ચૂંટણી પંચ પણ રેકોર્ડ બ્રેક મતદાન થાય તે માટે મહેનત કરી રહ્યું છે। લોકોને પણ એક મતની કિંમત સમજાવવા લાગી છે, ત્યારે રાજકોટમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે મતદાન જાગૃતિની ઘટના સામે આવી છે। સમૂહ લગ્નમાં 8 દંપતી દ્વારા હા હું મતદાન કરીશ તેવા શપથ લેવડાવવામાં આવ્યા હતા। કૃષ્ણા યુવા ગ્રુપ દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં મતદાર જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો। નવ દંપતીને લોકશાહી પર્વમાં મતદાન કન્યાદાન જેટલું જ મહત્વ છે તે સમજાવ્યું। તારીખ 1 ના રોજ ગુજરાતમાં જે આપણું પર્વ આવી રહ્યું છે મતદાનનું, એ પર્વમાં તમામ વરઘોડિયા આવનારા જાનૈયાઓ માંડવા પક્ષ બે પક્ષને અમે આહવાન કર્યું અહીંથી કે આપનો જે કાંઈ કિંમતી સમય ફાળવી અને આપનો કિંમતી મત અમૂલ્ય મત છે એડે ન જાય અને ટાઈમનો અભાવ એ મત પહેલો ન રહે। તો દંપતીઓ દ્વારા હા હું મતદાન કરીશ, યસ આઈ વિલ વોટ નો સંદેશો લખેલા પ્લેકાર્ડ દ્વારા વધુમાં વધુ મતદાન માટેનો સંદેશો આપવામાં આવ્યો। વધુમાં વધુ મતદાન થાય તે માટેના આયોજનો કરવામાં આવતા હોય છે। જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પણ આ વખતે ગામે ગામ અવસર રથ ફેરવીને લોકોમાં મતદાન જાગૃતિના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। તો આ વખતે પહેલીવાર 80 વર્ષથી વધુ ઉંમરના મતદારો માટે તંત્ર દ્વારા તેમના ઘરે જઈને પણ મતદાનની સુવિધા ઊભી કરવામાં આવી છે, ત્યારે આ પ્રકારની પહેલ સરાહનીય છે। તો દાંતા વિધાનસભા ભાજપ ઉમેદવાર ફરી વિવાદમાં આવ્યા। ભાજપ